सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शांति 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 हरि ओम श्री गुरुभ्यो नमः हरि ओम। सौ प्रथम हूँ 10 मिनिट मोड़ो आयो छु बदल हूँ क्षमा प्रार्थी छु। कठ श्रुति एटले कठो उपनिषद जेम जेम पोतना अंत तरफ जाए छे तेम तेम महामूल्य रत्नों आपने आपता जाए छे। नवो साधक होय विचारक होय श्रेष्ठ अधिकारी एटले उत्तम अधिकारी होय सौने जाणवा माटेनी आ एक बात है। जेम जेम अपनी उम्र वधे एम अपने परिपक्व थता जाइए तेम तेम ग्रंथ में पण प्रारंभ में जे होय अने ग्रंथ अंतिम पंक्तियों पासे आवतो होय त्यारे गहन रहस्य ए पोते उकेलतु होय छे। अने मैं पूर्वे कहूँ तेम आ बधा पाछळना श्लोको अति महत्वना छे। तो प्रथम श्लोक बोलावामां आवशे त्यार बाद श्लोकना शब्दों अर्थघटन त्यार बाद तत्वनी विचारणा थशे। तो ककड़ा ककड़ा बे बे ककड़ा में श्लोक बोलाओ। नित्यो नित्यानां चेतनश्चेतनानां नित्यो नित्यानां चेतनश्चेतनानां एको बहुनां यो विदधाति कामान् एको तमात्मस्थं येनुपश्यन्ति धीराः तेषां शान्ति शाश्वती नेतरेषां। इन शॉर्ट तत्व ना संदर्भ में तेषां शांति ही शाश्वती नेतरेषां पूर्वे पण आवुं आवी गयुं तुं। तमारे शांति जोईए छे खरी अने ए पण शाश्वत शांति। बट यू आर इंटरेस्टेड इन कट पीस एंड आई एम टॉकिंग अबाउट इटर्नल पीस। कट पीस तो तमारी पासे छे ज एटले क्षणिक शांति तो तमारी पासे छे ज। ए तो भौतिक पदार्थों में नहीं तो भौतिक भोग में तमने मळी ज रहे छे। परंतु मारे जे शांति नी वात करवी छे एवी शांति छे के मळ्या पछी एनो क्षय ना थाय। एक एवी शांति छे के जे देहना भोगो थी प्राप्त थाय एम नथी। सुख अने आराम थी प्राप्त थाय तेम नथी। आ एक एवी शांति छे कि जे कोई कर्म थी मळे तेम नथी। एवी शांति छे कि जे वैभव अने विलास थी प्राप्त थाय तेम नथी। आ एक एवी शांति छे कि करोड़ों कर्मों थी प्राप्त थाय एम नथी। अने ए शांति नी वात करू छु। एटला माटे एवुं कहेवायुं एना माटे के धीरा हाते शाम शांति। कोई धीर पुरुष होय धैर्य बुद्धि वालो होय
સૂક્ષ્મ બુદ્ધિવાળો હોય, ધીરજ ધરેલો હોય, ધીરજને જીવનનું લક્ષ્ય માની ચૂકેલો હોય, કોઈ ઉતાવળ નહીં, ધીરજ રાખો અને બુદ્ધિને સ્થિર કરો. સ્થિર બુદ્ધિથી, ધીરતાથી જીવન ટકી રાખેલો હોય એને ધીર પુરુષ કહેવામાં આવે છે. એને જ આ શાંતિ મળે છે. અને એમ કહ્યું ચોખ્ખું, કોને નથી મળતી? ન ઇતરેષમ. સૂક્ષ્મ બુદ્ધિ ના હોય, જેનામાં ધીરજ ના હોય જીવનમાં, એને શાંતિ મળતી નથી. કોઈ સમજતો તાત્કાલિક તમારી રેલવેની તત્કાલ ટિકિટ જેમ કે ઇન્સ્ટન્ટ કોફી જેમ મળી જાય એવું નથી. અનેક વર્ષોની સાધના બાદ, તપશ્ચર્યા બાદ, ચિત્ત શુદ્ધિ બાદ આ શાંતિ આપણને પ્રાપ્ત થાય છે. તો સૌથી પહેલા ભાષાંતર જોઈશું અને ત્યારબાદ ચર્ચા આગળ ચલાવીશું. શબ્દ છે નિત્યો અનિત્યાનામ, એટલે નિત્ય અનિત્યાનામ. એક વસ્તુ નિત્ય છે જે અવિનાશી છે, અને એક અનિત્ય છે જે નાશવાન છે. નિત્ય છતાં અનિત્ય પદાર્થોમાં, આત્મા નિત્ય છે અને છતાં અનિત્ય પદાર્થોમાં, ચેતન ચેતના નામ, ચેતન અને ચેતનોમાંના અનેકમાં, જે ચેતન છે અને જે ચેતન નથી એ બંનેમાં છે. આત્મા એવું ના માનતા કે પથ્થરમાં નથી, પૃથ્વીમાં નથી, પહાડમાં નથી, ઝાડમાં નથી, એમાં પણ છે. અનિત્ય વસ્તુ અથવા અચેતન જેવું દેખાય એમાં પણ છે, અને ચેતન દેખાય એમાં પણ છે. એટલે ભૂચરમાં, જમીન ઉપર ચાલનારા આપણા જેવા પ્રાણીઓમાં છે. પછી આકાશમાં ઉડનારા એટલે ખેચર, એ ચેતન કહેવાય, એમાં પણ છે. અને જળચર, મગર, માછલા, દેડકા એવા પાણીમાં રહેનારામાં પણ છે. ચર અને અચર બંનેમાં છે. આત્મા છે તો બધામાં, નિત્ય અનિત્યાનામ, ચેતન ચેતનાનામ. પણ ચેતનમાં જે છે હરીફરી શકે ને ચર જેને કહેવાય, આ ઝાડ ચર નથી. કારણ કે લીમડો એક જગ્યાથી ખસી અને બીજી જગ્યાએ જઈ શકે નહીં, હિમાલય પોતાનું સ્થાન બદલી શકે નહીં. એટલે એવું જે હોય તે, અને તમે એક જગ્યાથી બીજી જગ્યાએ જઈ શકો છો, શરીર સાથે હરફર કરી શકો છો, ચેતન છો, ચેતનમાં પણ છે. અને કે છે અચેતનમાં પણ છે. ચેતન ચેતના નામ, ચેતનોમાં અનેકમાં, જે ચેતન છે એમાં અનેકમાં, વિશેષ ચૈતન્ય રૂપે છે. આવી વાત ઘણી વાર થઈ ગઈ. અને વિશેષ ચૈતન્ય એટલે જેને જીવાત્મા કહેવાય, તે જીવાત્મા રૂપે છે. પેલામાં પણ છે. તો આત્મા બધામાં હોય તો ફરક શું? ફરક ડિગ્રીનો હોય. જેમ તમને તાવ આવે તો કોઈ કે 100 છે, પછી 101 છે, પછી 2 છે, પછી 3 છે. 10 જણા તાવ હોય, બટ દેર ઇઝ ડિફરન્સ ઇન ડિગ્રી. આટલું સમજાય ને? માપીએ તો ફરક પડે. એમ આત્મા બધામાં છે, પણ આપણા મનુષ્ય જેવામાં 16 કળાએ અભિવ્યક્ત થયેલો છે. અને આપણાથી ઓછો અભિવ્યક્ત થયેલો પશુમાં છે, ગાય, ભેંસ, ઊંટ, બકરીમાં છે. એનાથી ઓછો વૃક્ષોમાં છે, કેમ કે એમાં વિકાસ છે. જ્યારે સૌથી નિમ્ન કક્ષા આત્માનું, આત્માની અભિવ્યક્તિ પર્વતોમાં છે. પર્વત પોતાનું સ્થાન બદલી ના શકે,
પર્વત બોલી ના શકે, પર્વત વીજળીના ધડાકા થાય તો ગભરાઈ ના શકે અને ભય બતાવી ના શકે. કેમ? આ તમારી અભિવ્યક્તિ એઝ ફાર એઝ ડિગ્રી ઇઝ કન્સર્ન ઓછામાં ઓછી છે બધામાં. પણ હવે એટલું સમજી જજો, જેમ 10 માણસને તાવ આવે બધા તાવલા કહેવાય, પણ ડિફરન્સ ઓફ ડિગ્રી એ પ્રમાણે આત્માની અભિવ્યક્તિ ઓછી વધતી બધામાં હોય છે. છતાં આત્મા છે તો એક જ, એક જ હોવા છતાં જુદા જુદા જીવોમાં જુદી જુદી રીતે એ અભિવ્યક્ત થતો હોય છે. ય એક હ નિત્ય હ નિત્યાનામ ચેતન ચેતનાનામ, પછી કહે છે બહુ નામ અનેક પ્રાણીઓને વિદધાથી કામાન, એ કર્મ ફળ પ્રદાન કરે છે. અનેક પ્રાણીઓને કર્મનું ફળ પ્રદાન કરે છે, એટલે જે જે ચેતન જેવા લાગે છે, જેમાં જીવાત્મા છે, એ પોતે કર્મનો પોતાને કરતા માને છે. અને એવો જે પોતાને કર્મને કરતા માનતો હોય, જેને દેહનું અભિમાન છે કે હું દેહ છું, વિદ્વાન છું, બળવાન છું, ધનવાન છું, જાડો છું, પાતળો છું, રૂપાળો છું, કદરૂપો છું, આવું અભિમાન જેને હોય, એવા લોકોની વાત કરે છે. એવા પ્રાણીઓને કર્મ ફળ પ્રદાન કરે છે. પણ આ કર્મ ફળ પ્રદાન કરનારો તમ આત્મસ્થમ, તે આત્મા છે ક્યાં? ઈશ્વર છે ક્યાં? તો કે છે બુદ્ધિમાં છે, બુદ્ધિ ગુહા મધ્ય રહેલો છે. આ બુદ્ધિ ગુહા છે ને, એને જ જ્ઞાન ચક્ષુ કહેવાય. ગીતામાં આવ્યું ને કે વિમૂઢા નાનુ પશ્યંતિ પશ્યંતિ જ્ઞાન ચક્ષુ. જ્ઞાન ચક્ષુ લોકો ત્રીજી આંખ એવું નહીં, એ તો ના સમજે લોકો માટે બરોબર. પણ બુદ્ધિ, કારણ કે સૂક્ષ્મ બુદ્ધિથી જ બધું સમજાતું હોય છે. અને આત્મા જે નિરાકાર છે, અદ્રશ્ય છે, દેહ વગરનો છે, બધે જ છે, અને છતાં દેખાતો નથી, તો દેખાય કોને, તો જણાય કોને? સૂક્ષ્મ બુદ્ધિવાળા. એટલે સૂક્ષ્મ બુદ્ધિ છે એટલે ગુફા કહેવામાં આવે છે, જ્યાં આત્મા રહે છે. આત્મા રહે છે એટલે શું? એ બુદ્ધિ દ્વારા આત્મા જણાય છે. જેમ પ્રકાશ દ્વારા બધી વસ્તુ જણાય છે, ગુરુત્વાકર્ષણના બળ દ્વારા પડતો પદાર્થ જણાય છે, એમ સૂક્ષ્મ બુદ્ધિ દ્વારા ઈશ્વર જણાય છે, એના દર્શન થાય છે. દર્શન એટલે જોવું નહીં, જાણવું, નહીંતર તો ચર્મચક્ષુની વાત હોત. તો અહીંયા કહ્યું વિદધાતિ કામાન તત આત્મસ્થમ, તે આત્મા બુદ્ધિમાં બુદ્ધિ ગુહા મધ્ય રહેલા પરમાત્માને એ અનુપશ્યંતિ, જે કોઈ બુદ્ધિ ગુહામાં રહેલા પરમાત્માને જાણે છે, જુએ છે, એટલે જ્ઞાન ચક્ષુથી એ અનુપશ્યંતિ, એ જ યથાર્થ જુએ છે, અને એને જ ધીર પુરુષ કહેવામાં આવે છે. ધીરાહા તેષામ, એવા ધીર પુરુષને શાંતિ શાશ્વતી ન ઈતરેષામ, શાશ્વત શાંતિ પ્રાપ્ત થાય છે. બીજા અન્ય અવિવેકીઓને, અવિવેકી એટલે કોણ? જેને નિત્ય અનિત્યનું ભાન નથી, જેને નામી અનામીની પરખ નથી, જેને સાકાર નિરાકાર વચ્ચેનો ભેદ આવડતો નથી, જેને જળ અને ચેતન વચ્ચેનો અંતર સમજાતું નથી, એવા અવિવેકીઓને શાશ્વત શાંતિ કદી મળતી નથી. આ ટ્રાન્સલેશન. હવે આપણે તત્વજ્ઞાન પર જઈએ. ધીરે આપણે ધ્યાન, મોટામાં મોટી કોઈ ભ્રાંતિ હોય તે જન્મ વિશેની અને મરણ વિશેની, બહુ મોટી ભ્રાંતિ.
આ તમે તો ક્લાસમાં આવો એટલે તમને એટલું તો ખબર પડી ગઈ કે તમે શરીરથી જુદા છો, આત્મા છો, એવી ખબર પડી કે નહીં? આટલા બધા પ્રવચનો સાંભળ્યા પછી એ સચ્ચિદાનંદ સ્વરૂપ છે, આત્મા અદ્રશ્ય છે, અવિકારી છે, અરૂપી છે, આંખે દેખાતો નથી છતાં અંદર છે, અને મેં કહ્યું તેમ બુદ્ધિ ગુફામાં છે, અને તમે એનાથી જુદા છો. એટલું સમજી ગયું? કાં તો હા કાં તો ના, સમજી ગયું ને? આત્માથી તમે જુદા છો કે શરીરથી તમે જુદા છો? શું સમજ ભાઈ? શરીરથી તમે જુદા છો એટલે તમે શરીર નથી તો તમે આત્મા છો, આટલું સમજો. તો આત્મા કેવો છે, શું છે, તમને ખબર પડી ગઈ, જ્ઞાની થઈ ગયા. શરીર કેવું છે? આ શરીર મરવા વાળું છે કે અમર છે? બોલો. સરસ. શરીર મરવા વાળું છે. શરીર જો મરવા વાળું હોય, સાંભળજો બરાબર, તો તમારા શરીરનો તમે દર વર્ષે તમારી વર્ષગાંઠ ઉજવો છો કે નહીં? હા કે ના? ઉજવો છો કે નહીં? જો આજે બહુ સ્પષ્ટ થશો તો કુશાગ્ર બુદ્ધિ મળશે. વર્ષગાંઠ ઉજવો છો કે નહીં? ઉજવી છે કે નહીં? જો વર્ષગાંઠ ઉજવી હોય અને બધાને ઘેર બોલાવીને પ્રયોગ કર્યો હોય, હેપી બર્થડે ટુ યુ, તો ઉજવી કેમ? જન્મ થયો એટલે ને, હવે સમજો ને, આ કારણ આ નાખો. જન્મ થયો તો એટલે ઉજવી ને. સારું, જો તમારો જન્મ થયો છે એમ તમે માનો તો જ સાબિત થાય કે તમે પહેલા મર્યા હતા. વિચારજો, ખોટે ખોટું આયા ના કરતા. જો તમે મરી જ ગયા હતા, ભસ્મ થઈ ગયા હતા, તો જન્મી કેવી રીતે શકો? મારે જાણવું છે, બહુ વર્ષોથી તમે મારી પાસે ભણો છો, પણ હું કેવો સાધુ છું એ તમારે જવાબો પરથી નક્કી થશે. હવે હું તમને સમજાવી શક્યો છું કે નહીં એ પણ સાબિત થશે. હું તમને એમ પૂછું છું, જન્મે કોણ? જે મરે એને. કે ગીતામાં શ્લોક છે એવો, જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ. જે જન્મે છે એનું મોત છે, અને જેનું મોત છે પુનર્જન્મે છે. તો તમે કહો છો તમે વર્ષગાંઠ તમે ઉજવી, ઉજવી કે નહીં? તો તમે જન્મ્યા કે નહીં? તો તમે તો મરે મરી ગયા હતા, તમે કેવી રીતે જન્મ્યા? અલા, તમારે તો શરીર છે, મડદાને રખિયામાંથી જ ના આવ્યું આવ્યું તો બોલો. હવે તમને જે ખબર રોકો, ગભરાવ નહીં. કેવી રીતે જન્મ્યા તમે? તમે એમ કહો છો મારે બર્થડે છે તો મૃત્યુ તિથિ હોવી જ જોઈએ, અને જો મોત હતું તો તમે જન્મ્યા કેવી રીતે? જો ભાઈ વેદાંત સમજવું હોય ને તો વિચારણા કરવી પડશે. તમે કીધું તમે તો આત્મા છો એટલું સમજી ગયા, એટલે આત્મા જન્મે નહીં અને મરે નહીં. પણ જવા દો, આત્માની વાત જવા દો, તમારા શરીરની વાત કરીએ આપણે. આત્મા તો તમારી બુદ્ધિ ઉપવામાં રહેલો, પણ તમારા શરીરની વાત કરી કે શરીર તો મરી ગયું, ડોક્ટરે સર્ટિફિકેટ લખી આવ્યું, અને એક ઓફિસ હોય છે ખબર છે દરેક ગ્રામ પંચાયતમાં નોંધણી,
જન્મ અને મરણની નોંધણી હોય, દાખલો લેવો પડે. જો તમારે વિલમાંથી પૈસા લેવા હોય એવું બધું કરવું હોય, એ લોકો લાગે ક્યારેક આ ભાઈ મરી ગયા. તો મરી ગયા પછી જન્મ્યું કોણ? બોલો, કોણ જન્મ્યું? કોણ? શરીર. શરીર તો મરી ગયેલું હતું યાર. પણ શરીરમાં રહેલો જે જીવાત્મા, જેને આપણે કહીએ છીએ, એ જન્મે. ગીતાના 15મા અધ્યાયમાં આ બધું આવી ગયું. મનસ્રષ્ટાણી ઇન્દ્રિયાણી પ્રકૃતિ સ્થાની કરશતી. શરીર મરી જાય. આપણે ત્રણ શરીર છે ભલા માણસ. આ સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, કારણ શરીર. એટલે જે સૂક્ષ્મ છે એ મન અને બધી ઇન્દ્રિયો, જે જીવાત્માનું. એટલે આ શરીર મરી જાય ત્યારે જીવાત્મા જાય. શેને માટે જાય? પુનર્જન્મ માટે. અને નવી માના ગર્ભમાં પ્રવેશી અને ગર્ભ ધારણ કરી અને ગર્ભ 9 માસમાં તૈયાર થાય પછી પ્રસૂતિ થાય, શરીર સાથે આપણે અસ્તિત્વમાં આવીએ. હવે શ્રવણ કરો. જીવાત્મા એટલે કોણ? જે દેહનો અભિમાની છે. જેમ કે ઉપાધિ છું. ઉપાધિ એટલે હું ડૉક્ટર છું, હું વકીલ છું, હું એન્જિનિયર છું, આવું બધું જે કહેતો હોય ને, એ દેહનો અભિમાની, ઉપાધિનો અભિમાની. હું કરતા છું, હું ઇન્દ્રિયો દ્વારા ભોગ કરું છું, મારે ભોગતા પણ છું. હું કરતા છું, ભોગતા છું, એન્જિનિયર છું, વકીલ છું, કોઈનો બાપ છું, કોઈનો પુત્ર છું, આઈ એમ મધર ઓર આઈ એમ ફાધર, આ બધી જ ઉપાધિઓ. આઈ એમ હેડમાસ્ટર, હું સંન્યાસી, આ ઉપાધિઓ. જે ઉપાધિને પોતાની માને, કર્મ કરનારને કરતા હું છું એવું માને, આ શરીર જ હું છું, જાડો છું, પાતળો છું, ઊંચો છું, રૂપાળું છું, કદરૂપ છું, એ જીવાત્મા. અને એ જીવાત્મા સ્થૂળ શરીરના મૃત્યુ બાદ સૂક્ષ્મ રૂપે જાય છે. અને જેવા જેવા જેના કર્મ હોય એવા કર્મ એવી વ્યક્તિને માતા બનાવી અને એના થ્રુ ફરથી જન્મે છે. આટલું પકડાયું. આત્મા જન્મ તો નથી, પણ આ જીવાત્મા એટલે જેને વિશેષ ચૈતન્ય કહેવામાં આવે છે તે. હવે આટલું સમજો. વારંવાર પ્રશ્ન થાય કે જન્મે છે કોણ, જન્મે છે કોણ? એટલે શાસ્ત્રોએ, ઋષિઓએ, શ્રુતિઓએ, ઉપનિષદોએ દ્રષ્ટાંત આપ્યું કે જીવાત્મા જન્મે છે. હવે મેં પણ તમને સમજાવી દીધું કે કરેલા કર્મના ફળ ભોગવવા માટે જન્મવું તો પડે જ, કારણ કે ઈચ એન્ડ એવરી એક્શન ઇઝ રિએક્શન. દેર કેન નોટ બી એની રિએક્શન વિધાઉટ એક્શન. એટલે દરેક જે કર્મ હોય એને ફળ તો હોય જ, અને કોઈ પણ ફળ એ કર્મ વગર બનતું નથી. પાપ કર્યા હોય તો એનું પાપ કર્મનું ફળ હોય, પુણ્ય કર્યા હોય તો પુણ્ય કર્મનું પણ ફળ હોય. અનેક જન્મોના પુણ્ય કર્મનું ઉદય થાય ત્યારે તમે અહીંયા બેસી શકો. બધાને આ જ્ઞાન મળતું નથી. એવી રુચિ જ પેદા થાય ને કે જઈને આવું સાંભળીએ. કોના વિશે? આપણા વિશે સાંભળવાનું, પણ ફુરસદ નથી. સારું, આત્મા અજર છે, અમર છે. આટલું સમજાયું હોય તો જોરથી બોલો ઓમ. જીવાત્મા નવું શરીર બદલે છે જેમ વાસાંસી જીર્ણાન યથા વિહાય. ગીતામાં કહ્યું જેમ કપડાં ફાટી જાય, જીર્ણ થઈ જાય તો કાઢી નવા પહેરીએ, એમ આંખે મૂતિયો આવે, પગ ચાલી શકે નહીં, કાન બહેરા થઈ જાય,
મોડેથી બોલાય નહીં, અને પછી છેલ્લામાં છેલ્લી અવસ્થામાં નાકમાં એ લોકો એમ કહે છે ડૉક્ટર રાઈસ ટ્યુબ નાખેલી હોય, ખવાય નહીં, પછી નળી ઉતારી હોય અને એનાથી લિક્વિડ કંઈક આપતા હોય, અને પાછું ઓક્સિજન માટે બી કંઈક મૂક્યું હોય ગાઈ. સમજે, સમજાય છે? એટલા બધા વસ્તુઓથી તમને ખાવાનું આપવાનું જીવવાડવાનો પ્રયત્ન કરતા હોય. ડાક્ટર સાહેબ બેઠા છે, લોકો પૂછી જવું, અહીંયા કાણું કરીને બી ખાવાનું ના ખાય, એને શું કહેવામાં આવે છે? હે, રાઈસ ટ્યુબ અહીંથી નાખે ઓક્સિજન માટે, એટલે અહીં કાણું પાડીને ઓક્સિજન માટે રાઈસ ટ્યુબ નાખવાથી નાખે, બરોબર સાહેબ? તમને એવા કરી મૂક્યા હોય કે તમે માણસ જ ના હોય. આ બધું શરીરને થતું હોય. મેં બે વસ્તુ સમજાઈ. નવું શરીર ધારણ કોણ કરે છે? બીકોઝ વી બિલીવ ઇન ધ થિયરી ઓફ રીઇન્કાર્નેશન, એટલે આપણે પુનર્જન્મના સિદ્ધાંતો માનનારા લોકો છીએ. ક્રિશ્ચિયનો નથી માનતા, મુસ્લિમો નથી માનતા. એ લોકો માટે જજમેન્ટ ડે હોય અને એ કયામત કા દિન હોતા હોય કે અલ્લાહ આકે સબ મુર્દો કો બહાર નિકાલેગા કબર સે ઓર વે ન્યાય કરેગા, એવો દિવસ છે એ લોકોનો. બંનેમાં એવું છે, આપણી ફિલોસોફીમાં એવું નથી. હવે મારે તમને જે સમજાવું છે એ કહું. પુનર્જન્મ લે છે કોણ? બોલો, જીવાત્મા. આત્મા મરતો નથી અને જન્મતો નથી, આટલું પકડાઈ ગયો. શરીર તો રખ્યા તેને ભસ્મ થઈ જાય છે, અને શરીર ભસ્મ થયા પછી જીવાત્મા ટ્રાવેલ કરે. તો ગીતામાં બહુ સરસ બધી વાતો છે, કેવી રીતે જો જીવાત્મા ટ્રાવેલ કરતો તો આપણે આંખે દેખાતો કેમ નથી? દેખાય નહીં. આ એક પુષ્પ છે તારે ગુલાબનું, એ અહીં પડ્યું છે, અને હું કહું છું આ ગુલાબનું ફૂલ છે, એ આ મોગરાનું ફૂલ છે, એ ત્યાં છે, અને સુગંધ મને ક્યાં આવે છે? સુગંધ આવે કે નહીં? અને ધારો કે રાતરાણીનું છોડ ત્યાં હોય અને આપણે ચાલતા એ રસ્તામાં તો આપણને સુગંધ આવે કે નહીં? એટલે આંખે નાખો, સુગંધ આવે તો તમને સુગંધ આંખે દેખાય છે, પણ આવે છે તો ખરી ને, એટલે ટ્રાવેલ છે કે નહીં? બસ એવી રીતે રાતરાણી કે ગુલાબ કે મોગરાની સુગંધ આવે પણ દેખાય નહીં, એમ જીવાતમાં જાય ને પણ દેખાય નહીં. સમજ પડી કે નહીં? એટલે એવું નહીં કહેવાનું કે દેખાતો નથી, ના દેખાય. આગળ વાત ચાલે છે આપણી. આ જીવાત્મા એટલે વિશેષ ચૈતન્ય જે શરીરમાં હોય, અને કોનામાં હોય? ચરમાં હોય. એટલે બે જાતની સૃષ્ટિ છે, એક જળ સૃષ્ટિ અને એક જળથી ઉપર હોય ચેતન સૃષ્ટિ. અને એની અંદર ચેતન સૃષ્ટિમાં આ જીવાત્મા છે, અને આ જીવાત્મા જન્મ લે છે. હવે હું સમજાવું છું આગળ મુખ્ય વાત. પુનર્જન્મના સિદ્ધાંતમાં જો જીવાત્મા જતો હોય અને નવું શરીર ધારણ કરતો હોય તો એ નવું શરીર મળ્યું, પુનર્જન્મ થયો, એટલે એ જન્મ્યો કહેવાય. પકડાય છે આટલું? જો તમે માનશો કે જીવાત્મા જન્મ્યો છે તો તમારે માનવું પડશે કે જન્મે એ કે જે પહેલા મર્યો હોય, પણ જીવાત્મા મર્યો જ નહોતો, તમારી અંદર હતો, એટલે તેને ટ્રાવેલ કર્યું. ટ્રાવેલ કર્યું કે નહીં તો મર્યો નથી,
અને મર્યો નથી એવું માનો છો કે નહીં? કે પુનર્જન્મ છે એટલે મર્યો નથી, અને મર્યો નથી એટલે જન્મ થાય નહીં. છતાં આપણે મૂર્ખ લોકો જન્મની ખુશી મનાવીએ છીએ, જન્મોત્સવ ઉજવીએ છીએ. તમે નહીં હો એકલા, આપણા ભગવાન ધાર્યો છે ને એ લોકોને તો મોટા મોટા ઉત્સવ થાય. એ લોકોની જન્મ તિથિ ઉજવાય ને એટલે વરઘોડા નીકળે. હું મને સમજાયું નથી હજુ કહું કેમ થતું હોય, શું તત્વજ્ઞાન પકડાયું નથી બરોબર? પણ એ લોકોને પૂછે કોણ? હવે હું સમજાવી દઉં ભાઈ, તમે નર્મદા નદીના કિનારે બેઠા છો ને, આ નર્મદા નદી જ્યાંથી નીકળી અને વેણમાં આવી અને પછી ઓવારા બદલાય, એક ઓવારેથી બીજા ઓવારે, જ્યાંથી નીકળી ભેડાઘાટની આગળથી, એટલે નર્મદા નદીનો જન્મ કહેવાય. જો આ ક્યાં સુધી મરી જશે, જન્મ માનશો નર્મદાનો તો એનું મોત સ્વીકારવું પડશે. આ નર્મદા નદી વહેતી વહેતી ગરુડેશ્વર આવે અને ગરુડેશ્વરના લોકો એમ કે નદી આવી નદી આવી, એટલે શું જન્મ થયો એનો? નહીં. પછી ગરુડેશ્વરનો હોવાળો છોડી દે એટલે નર્મદા મરી ગઈ? ના, નદીને જન્મ પણ નથી અને મોત પણ નથી. પછી ઉજ્જૈનનો વારો છોડે, ઉજ્જૈન છોડે એટલે આગળ આવે, તો ઉજ્જૈનનો વારો છોડે એટલે મરે નહીં અને ગરુડેશ્વર આવે એટલે જન્મે નહીં. જેમ ગરુડેશ્વર નારેશ્વર શુકલ તીર્થના ઓવારા કે ઘાટ છોડવાથી મરે નહીં, તો નવા ઘાટ પકડી અને જન્મે પણ નહીં. ઇન ધ સેમ વે જીવાત્મા એક શરીરનો ઓવારો છોડી અને બીજા શરીરના કાંઠે આવે એટલે પેલા ઓવારો પેલા શરીરને છોડે એટલે મરે નહીં અને નવા શરીરને પકડે એટલે એ જીવે નહીં એટલે એને જન્મ નહીં. સમજાય? નદીનું દ્રષ્ટાંત આપીને સમજાવું, એક ઓવારો છોડે એટલે મરે નહીં, બીજો ઓવારો નદી પકડે એટલે જન્મે નહીં. એ તો સતત નિરંતર વયા જ કરે. એમ જીવાત્મા અનેક શરીરો બદલ્યા કરે, બદલ્યા કરે. બદલવું એટલે મરણ નહીં, એટલે જીવાત્મા પણ મરતો નથી અને જો મરતો ના હોય તો જન્મે એવું કહેવાય નહીં. તમને એટલી તો ખબર પડી ને, સ્થૂળ શરીર મરે છે, જીવાત્મા મરે છે ના? એટલે જો જીવાત્મા મરતો નથી તો નવી પ્રસૂતિ દ્વારા જે શરીર આવે એ ઓવારો કહેવાય, જેમ નદી ઓવારો પર આવે તો જન્મે પણ ના કહેવાય. એટલે જેમ આત્મા જન્મતો મરતો નથી એમ જીવાત્મા પણ જન્મતો મરતો નથી. હું સમજાવીશ આ બધું તમને ધીરે ધીરે, શાંતિ રાખજો. એવું છે તમને ભ્રાંતિમાં એવું લાગે છે, શું લાગે છે ભ્રાંતિમાં? કે આ જન્મે છે અને મરે છે, પણ જીવાત્માનું સાતત્ય છે. જુઓ, મારા ઘરમાં 5 રૂમ હોય, હું ડ્રોઈંગ રૂમમાંથી રસોડામાં જાઉં, રસોડામાંથી પેલા અગાસીમાં જાઉં, અગાસીમાંથી બીજા રૂમમાં આવું, હું રૂમ બદલું તો જે રૂમમાં હતો એ બધી બીજા રૂમમાં જાઉં તો અહીં મર્યો છું ત્યાં જન્મ્યો છું એવું કહેવાય નહીં.
એમ શરીરની અદલા બદલી થાય છે, જન્મનો તો કોઈ પ્રસંગ જ નથી. આપણે એટલી બધી ભ્રાંતિમાં છે, મરણ આપણા મગજમાં ઘર કરી ગયું છે કે મરણ મરણ આ મરવાનો આ મરવાનો. એટલા માટે આપણે સ્વીકારીએ છીએ કે આ જન્મ્યો છે આ જન્મ્યો છે આ જન્મ્યો છે, કારણ કે જન્મે તો જ મરે. વાતથી તમારે સૌ યાદ રાખવું જોઈએ કે તમારે જન્મ તો છે જ નહીં પણ મોત પણ નથી. જો તમે સ્વીકાર્યું કે મારે જન્મ છે તો મોત માની લેવા. ખોટી ભ્રાંતિમાં આપણે જીવીએ છીએ. હવે આપણે ભાઈ અહીંયા આવતો, તમારું નામ બોલો ભાઈ, તમારું નામ બોલો. કિરીટ પટેલ. નહીં હરકો બોલો, મારું નામ કિરીટ પટેલ. મારું નામ કિરીટ પટેલ. હું ભરૂચમાં રહું છું. હું ભરૂચમાં રહું છું અને કન્સલ્ટિંગ એન્જિનિયર છું. બસ હવે સાંભળજો, હવે આ કિરીટ પટેલ છે એને કહું છું કે એક થર્મસ છે ત્યાં અને એક ગ્લાસ છે, એમાંથી પાણી કાઢો ભાઈ, આ નીચે મૂકીને. હા એમ જોજો, હા આ સ્તરીને કરજો ભાઈ. હા જોજો, હા નાખજો, દજાય તો જરા દૂર રહેજો. હા હવે આ થર્મસ નીચે મૂકી દો. હવે આ ગ્લાસ ગરમ છે કે નહીં? અડો ને, બહુ પકડાતો નથી ને, કાંઈક પકડાતો દજાઈ જાય. હવે એ શું કહે છે કે આ ગ્લાસ, નાઉ બી કેરફુલ એવરીબડી, આ દજે તો કહેજો, આ ગ્લાસ પકડ્યો છે ગરમ છે કે નહીં એ કહે છે. માઇક લેવા બોલો કે આ સ્ટીલનો ગ્લાસ ગરમ છે. આ સ્ટીલનો ગ્લાસ ગરમ છે. એનાથી દજાય છે. એનાથી દજાય છે. એટલે એ શું કહે છે, સ્ટીલનો ગ્લાસ ગરમ છે ને એનાથી એને દજાય છે. હવે આમ બીજા હાથને આ માઇક નીચે મૂકી દો, આંગળી આમ રાખી અને પેલા ટબમાં પાણી થોડું નાખો. જોજો દાજો ને એવી રીતે જોવા, પાણી ઊંચી નાખો ને તમે આંગળી નીચે રાખો, દજાય જાય એટલે ગરમ લાગ્યું ને. હવે મને કહો, પહેલા તમે એમ કહ્યું હતું કે ગ્લાસ ગરમ છે, હવે નીચે તો આંગળી રાખી ત્યાં ગ્લાસ નથી, તો શું થવે? હવે ગરમ શું છે? હવે પહેલા કીધેલું ગ્લાસ ગરમ છે, હવે કહે છે આજે જુઠ્ઠો માણસ છે. સારું ફરીથી, પેલા કે શું કીધેલું? ગ્લાસ ગરમ છે, પછી કે છે પાણી ગરમ છે. કો પાણી ગરમ છે? પાણી ગરમ છે. બસ હવે માઇક નીચે મૂકો. હવે આ બધાને મને બી જવાબ આપો કે આ બેમાં ગરમી કોની છે? આ પાણીની ગરમી લાગી હતી કે સ્ટીલના ગ્લાસની? વેરી કરેક્ટ. જો બધા સાંભળો, મેં શું પૂછ્યું, પાણી ગરમ છે કે સ્ટીલનો ગ્લાસ ગરમ છે? પૂછ્યું કે નહીં? પૂછ્યું કે નહીં? સાંભળ્યું કે નહીં? ફરીથી કહું, એને પૂછું છું, પાણી ગરમ છે કે સ્ટીલનો ગ્લાસ ગરમ છે? સંભળાયું કે નહીં? હવે તમારો બી જવાબ જોઈએ, એનો બી જવાબ જોઈએ. બોલો, પાણી ગરમ છે કે સ્ટીલનો ગ્લાસ ગરમ છે? બધા પાણી ગરમ છે જેટલું કહેતા, એ લોકો હાથ ઊંચો કરે. પછી સ્ટીલ વાળાની વાત કરું, હાથ ઊંચો કરો, એટલે હાથ ઊંચો કરો આંગળી પાર્લામેન્ટમાં. ભાઈ ફોટો પાડો, ઉભા ઉભા રહો ભાઈ, હાથ ઊંચો, હાથ ઊંચો કરો જે લોકો પાણી ગરમ કે છે. આ બધાનો ફોટો પાડો. આવી ગયો ભાઈ નીચે, તમે નીચે મૂકી દો કેટલા માઇક લઈ લો. તમે બી પાણી ગરમ મારાજો ને? ના, ગ્લાસ ગરમ મારો ના. સારું, એ ન્યુટ્રલ માણસ છે. હવે સાંભળો, પાણી એ ગરમ નથી અને ગ્લાસે ગરમ નથી,
ગરમી તો અગ્નિની છે, પણ અગ્નિની ગરમી પાણીએ ઉછી નહીં લઈ લીધી છે. તમારો તો અનુભવ ખબર નથી, અમે તો નાના હતા ને, અમારા અડોશીઓ પડોશીઓમાં બહુ પ્રેમ હોય, એટલે અચાનક કોઈ મહેમાન આવી જાય એટલે મને મારી બા કે જા બાજુવાળાને પડોશીને ઘેર જઈને એક કપ દૂધ ઉછીનું લઈ જાય, કે મહેમાન આવ્યા છે એટલે ઉછીનું લાવવાનું અને પછી પાછું આપી દેવાનું. એમ આજે ગરમીની વાત આવી ને, ગ્રાસ ગરમ હતો, પાણી બી ગરમ હતું, પણ બેમાંથી એકની જળનો સ્વભાવ ઉષ્ણતા નથી, અગ્નિનો સ્વભાવ ઉષ્ણતા છે, જળનો સ્વભાવ ઠંડક આપવાની, બરફ એનાથી જ ઠંડો અને જળનો સ્વભાવ ઉપરથી નીચે વહેવાનો. સમજાય છે આટલી વાત? જળમાં તો અગ્નિ હોય જ નહીં, પણ અગ્નિ ઉપર પાણી મૂક્યું હશે એટલે પાણીએ અગ્નિની ઉષ્ણતા લઈ લીધી. આટલું પકડાયું? અને પાણીએ અગ્નિની ઉષ્ણતા લઈ લીધી અને એનાથી પાણી પાસેથી સ્ટીલના ગ્લાસે લીધી, બંને ઉછીને ઉછીને લીધી, બેમાંથી કોઈની ઉષ્ણતા હોય નહીં. આટલું સમજાય છે કે નહીં? એવી રીતે જળ હોય કે ચેતન પદાર્થો હોય, એટલે કોઈની પોતાની ચેતનતા નથી. ચેતન તો એક આત્મા છે, એ આત્મા પાસેથી, તમારો જીવાત્મા હોય કે તમારું શરીર હોય, જેમ સ્ટીલનો ગ્લાસ અને પાણી બંને ઉધાર લીધું, ગરમી ઉધાર લીધી, એમ ચૈતન્ય છે, અવેરનેસ ઓર કોન્શિયસનેસ, એ ચળ કે અચળ, જળ કે ચેતન જે દેખાતા હોય એ બધા લોકો આત્માની ચેતનતા ઉધાર લે થોડા સમય માટે અને પછી એ લોકો કાર્યાન્વિત બનતા હોય છે. માઇક મૂકીને બેસી જાઓ. અર્થાત ગરમ છે શું? પાણી? ના. ગ્લાસ? ના. જો ગ્લાસ તો ગ્લાસ હું પકડી પાણી રેડું પછી ગરમ શું? અને આપણે શોધી કાઢ્યું કે ઉષ્ણતા એટલે ગરમી હતી અગ્નિની. એવી રીતે જળ પદાર્થોને આત્મા સત એટલે અસ્તિત્વ આપે છે. આ ટેબલ છે એ જળ છે, પણ એના ટેબલ છે છે એટલે ઇઝ એમ આર એવું જે કહેવાય, ઇટ એક્ઝિસ્ટ એટલે એને અસ્તિત્વ આપ્યું આત્માએ. જળ પદાર્થોને આત્મા અસ્તિત્વ પ્રદાન કરે છે, અને જળ સિવાય જે ચેતન પદાર્થો છે એનામાં ચિત્ત આપે છે, પણ એને બે વસ્તુ આપે છે, સત્તા એટલે અસ્તિત્વ પણ આપે અને સ્ફૂર્તિ પણ આપે. લીમડો છે, અસ્તિત્વ છે, પણ એમાં ગ્રોથ છે, વર્ટિકલ ગ્રોથ એન્ડ હોરિઝોન્ટલ ગ્રોથ, એટલે ચૈતન્ય પણ છે, સ્ફૂર્તિ છે, પણ થોડા અંશમાં. આપણે જે ડિગ્રીની વાત કરીને ઓછી ડિગ્રીમાં આત્મતત્વ કે ચૈતન્ય છે, એટલે લીમડો વધી શકે, ફૂલી ફાલી શકે, પણ હું લીમડો છું એમ બોલી શકે ના. કેમ? એને અંતઃકરણ નથી, તમને અંતઃકરણ છે એટલે તમે કહો છો હું રમણ છું, મગજ છું, જગત છું, કવિતા રમી લાગે શાંત છું. વન્સ અગેન, જળ પદાર્થોને આત્મા અસ્તિત્વ પ્રદાન કરે છે અને ચેતન પ્રાણીને આત્મા ચિત્ત સ્ફૂર્તિ પ્રદાન કરે છે એટલે ચૈતન્ય આપે છે. એટલે ચેતનતા છે ને શાસ્ત્રની ભાષામાં સ્ફૂર્તિ કહેવામાં આવે છે, પ્રદાન કરે છે. હવે આટલી ચોખોટ બાદ હું તમને આનું આખું ફ્રી ટ્રાન્સલેશન હવે સમજાવી દઉં અને કહી દઉં. સર્વ અનિત્ય પદાર્થોમાં જે નિત્ય અસ્તિત્વવાન રહેલો છે તે જ ચૈતન્ય સ્વરૂપ
अनेक चेतन प्राणियों मां पण छे, जे एक छे छता अनेक जीवों ने कर्मानुसार फल अने कामना प्रदान करे छे। जे कोई वार धीर पुरुष पोतानी बुद्धि गुहा मां आत्मस्थम ए परमात्मा ने जोई सके छे, जानी सके छे, तेने शाश्वत शांति संतोष मळतो होय छे। अन्य इतर अविवेकी बहिर्मुखी ने शाश्वत शांति मळती नथी। शाश्वत शांति कोने मळे ने कोने ना मळे एनी आ वात करवामां आवी। अने शाश्वत शांति मळे जणाय क्या? अंतकरणमां। अंतकरण चतुष्टय कहेवामां आवे, एक ट्रायंगल, माफ करजो त्रिकोण, એની ત્રણ બાજુ, નીચેનો બેઝ એક લીટી આમ ને એક લીટી આમ, નીચે છે એને બુદ્ધિ કહેવામાં આવે બેઝ, આ બાજુ છે એને ચિત્ત કહેવામાં આવે છે, આ બાજુ છે એને મન કહેવામાં આવે છે। એટલે મન, બુદ્ધિ અને ચિત્ત, અને વચમાં અહંકાર છે, એટલે અહમ કરતા, અહમ ભોગતા, અહંકાર, જે પોતે હું માને કે હું કર્મનો કરતા છું, હું ભોગ્ય પદાર્થોનું ભોગતા છું, પોતાને કરતા અને ભોગતા માને એને અહંકાર કહેવાય। અને અહંકાર કોને હોય? જીવાત્માને હોય। એટલે એ જીવાત્મા, હવે એ જીવાત્માને મન છે, મન એટલે શું? સંશયાત્મિકા અંતઃકરણ વૃત્તિ, જે શંકા કરે ને એને મન કહેવામાં આવે છે। હું બધું તમને સમજાઈ ગયો, તમને સમજાય માટે હું વસ્તુ લઈને દાખલા દરીને દ્રષ્ટાંત આપ્યું, તોય તમને એવું લાગે આ મહારાજ તો ગપ્પા મારે, આ મહારાજને આ જ્ઞાન હશે કે નહીં કોને ખબર? આ શંકા, શંકા કરે ને શું કહેવાય? મન। અનુસંધાત્મિકા અંતઃકરણ વૃત્તિ, પરમાત્મા સાથે જે અનુસંધાન કરે, જ્યારે આપણે જપ કરીએ ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, અથવા શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, આવું જ્યારે જપ વગેરે કરતા હોઈએ, એ અનુસંધાન ઈશ્વરનું, તો અનુસંધાત્મિકા અંતઃકરણ વૃત્તિ એ ચિત્ત કહેવાય। નિશ્ચયાત્મિકા અંતઃકરણ બુદ્ધિ, નિર્ણય લે એ બુદ્ધિ કહેવાય। તમે ગમે તે અહીંયા આવવા નીકળ્યા અને તમારો વરે કે તમારા છોકરા કે તમારો બાપાએ કીધું હવે આજે નહીં જાય તો ચાલશે, જો ને આટલો વરસાદ છે, પછી પલડીને આવીશ ના, હું તો જવાની, મેં તો નિર્ણય કર્યો છે બાપુજી, તમારે ના આવે તો તમે ઘેર આરામ કરો, હું તો જઈશ જ। તો તમારા હસબન્ડ જો એમ કે પણ બ્રેકફાસ્ટ બનાવીને જાને, આખી જિંદગી તમે ખાધો છે, હવે એક દાડા થોડું આનું વાઇન બનાવવાની છું, જો મેં બધું પલાડીને રાખ્યું છે, ગઈકાલ રાતના પલાડી છું, આજે હું જીવી આવીશ ને પહેલી જ થાળી મૂકીને તમને ઢોકળા આપી દઈશ, પણ હું જઈશ ખરી, જઈશ ખરી। એ નિર્ણય ચિત્ત ના લે, મન ના લે, એ બુદ્ધિ લે। એટલે નિશ્ચય આત્મિકા અંતઃકરણ વૃત્તિ। અને હું તો સાયકલ પર ચાલીને મોટરમાં ગમે રીતે ત્યાં જઈશ જ, એટલે આવું જવાનું કર્મ કરીશ જ, એટલે હું કરતા છું એવું અહંકાર કહે। એટલે જે જડ વસ્તુમાં છે ને આ અંતઃકરણ નથી, સમજાય ને? નહીં તો લીમડો ને પીપળો અથવા ટેબલનું આમ મારું ને તો ટેબલ બોલતું નથી, કારણ કે અંતઃકરણ નથી, એટલે અસત નથી, એવું નહીં, સત અસ્તિત્વ તો છે જ। એટલે અંતઃકરણમાં જે બુદ્ધિ છે એ બુદ્ધિની ગુફામાં ઉપનિષદો કહે છે યો વેદ નિહિતમ ગુહાયામ
પરમે વ્યોમન તૈતરી ઉપનિષદમાં આવ્યા, બરોબર. યો વેદ નિહિતમ ગુહાયામ, યો વેદ એટલે એને જાણો, પણ એ છે ક્યાં? આત્મા બુદ્ધિની ગુફામાં, સૂક્ષ્મ બુદ્ધિ દ્વારા પકડાય. એષ સર્વેષુ ભૂતેષુ ગુણોત્માં ન પ્રકાશતે, બધામાં છે પણ ગુણ છે, દેખાતો નથી પણ દેખાય છે. દ્રશ્યતે તું અગ્રયા બુદ્ધ્યા સૂક્ષ્મયા સૂક્ષ્મ દ્રષ્ટિવિહી. હવે આ બધું આ જ ઉપનિષદમાં આવેલું, પણ તમે લોકો ધ્યાનથી સાંભળતા નથી. એક રવિવાર આવ્યા પછી હાથ દળા હડતાલ, પછી પાછું અહીં આવવાનું, પછી હડતાલ. સાંભળ્યા પછી વાંચવું જોઈએ, ચોપડી ખોલવી જોઈએ. સારું, તો શું સમજાવવાનો પ્રયત્ન કર્યો મેં? બોલો, શું સમજાવવાનો પ્રયત્ન કર્યો? બુદ્ધિ ગુફામાં જ એ જણાય, સૂક્ષ્મ બુદ્ધિથી જ જણાય. એટલે અત્યારે હું જે વાત કરું છું ને, તમારા ટાંટિયાને નહીં, સમજણ પડે, તમારા માથાને નહીં, તમારા બ્રેઇન જોડે હું વાત નથી કરતો, તમારા મન સાથે હું વાત કરું છું. સંભળાય કાનથી, સમજાય બુદ્ધિથી, બરોબર. તો એ સમજ અને બુદ્ધિથી સમજાય, સાક્ષાત્કાર બુદ્ધિથી થાય, સૂક્ષ્મ બુદ્ધિથી. એટલે કહ્યું એશ સર્વેષુ ભૂતેષુ, બધામાં છે પણ ગુડ છે, ગુડોત્માં ન પ્રકાશ હશે, પણ પ્રકાશ હશે, એટલે દેખાય છે, જણાય છે. કોને? સૂક્ષ્મ યા સૂક્ષ્મ દ્રષ્ટિવી, જેની પાસે સૂક્ષ્મ દ્રષ્ટિ કે સૂક્ષ્મ બુદ્ધિ હોય એ જાણી શકે છે. એટલે જે લોકો સૂક્ષ્મ બુદ્ધિ દ્વારા આત્માને જાણી જાય છે, એની સાથે સાક્ષાત્કાર કરે છે, એને જ શાશ્વત શાંતિ પ્રાપ્ત થતી હોય છે. જે આત્માની પ્રાપ્તિ થાય, જેનાથી શાશ્વત શાંતિ મળે, એ છે કેવો? તો અહીંયા શ્લોકમાં સરસ પહેલી જ લાઈનમાં છે, નિત્યો અનિત્યાનામ ચેતનશ્ચેતનાનામ. આટલી જ વસ્તુ સમજાવી દઈશ. જે અનિત્ય એટલે નાશવાનોમાં નિત્ય અને અવિનાશી છે, અનિત્યમાં જે નિત્ય છે, નિત્ય એટલે ત્રણેય કાળે રહેતે, તમે એક જ કાળમાં રહેનારા છો, બધા જન્મ્યા છો માનો છો ને, એટલે મરી ગયા એટલે ખલાસ, એક કાળ પૂરો થઈ ગયો. પેલું તો તમારો જન્મ પહેલા હતો ને તમારું મૃત્યુ પછી રહેવાનો છે, એટલે ત્રણેય કાળે રહેવાનો છે, એને નિત્ય કહેવાય. તો જે અનિત્ય નાશવાનોમાં નિત્ય અવિનાશી તરીકે રહે છે, અર્થાત સ્વયં નિત્ય છતાં અનિત્યમાં છે, એ અનામી છે, એનું નામ નથી. પણ જેના જેના જેટલા જેટલા નામ છે, નામોની અંદર રહે છે, એ અવ્યક્ત છે, એટલે ફ્રી ફ્રોમ મેનિફેસ્ટેશન, અવ્યક્ત છે, છતાં જેટલું જેટલું વ્યક્ત થયેલું છે એમાં રહે છે. તમારે એમ કહેવું ને કે મારી વરસગાંઠ, તો વરસગાંઠ નહીં કહેવાનું, વ્યક્ત થયેલું. તો એ અવ્યક્ત છતાં વ્યક્તમાં છે, નિરાકાર છતાં સાકારમાં છે, અદેહી છતાં દેહમાં છે, અજન્મ છતાં જન્મમાં જણાય છે, અમરણધર્મી છે છતાં મરણશીલ જણાય છે નહીં, અનંતમાં છતાં અંતમાનમાં વસનારો છે, જે નિત્ય છે માટે વસે છે, જે નિત્ય છે માટે વસે છે. જો ટેકનિકલ ટર્મિનોલોજી, તમારા શરીરમાં વસે છે, અને વસવા આવ્યો હોય ભાડવા જેમ તો જતો જ રહેવાનો હોય, સમજાય ને? પણ એ નથી જતો, પણ શરીરને કાઢી મૂકે એટલે એ ગયો 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 કહેવાય. એટલે વસનારો છે, નિત્ય છે માટે વસે છે, છતાં અવિનાશી છે, જેના પર જન્મ જીવન અને મરણની એક રમત રમાય છે. આત્મા સબસ્ટ્રેટમ, એટલે આત્મા અધિષ્ઠાન છે, અને એ અધિષ્ઠાન ઉપર જન્મ મરણ અને જીવનની એક રમત રમાય છે. મારી સામે અંધારામાં દેખાય તો સાપ,
સાપ તો હતો જ નહીં, પણ દેખાયો ખરો. તો કોના ઉપર દેખાયો? દોરી ઉપર. કોના ઉપર જીવતો હતો? દોરી ઉપર. બેટરી લઈને જતો રહ્યો એટલે ક્યાં જતો રહ્યો? દોરીની અંદર જતો રહ્યો. એટલે દોરી સર્પ માટે અધિષ્ઠાન છે, એમ આત્મા અધિષ્ઠાન છે, જેના પર આપણે જીવનની મરણની અને જન્મની એક રમત રમાતી હોય છે. જેમ આત્મા હૃદય ગુફામાં છે તેમ જીવાત્મા પણ ત્યાં જ છે. જીવાત્મા અને આત્મા બે નથી. અજ્ઞાનમાં આત્મા આપણને જીવાત્મા દેખાય છે, અજ્ઞાનમાં દોરી સાપ દેખાય છે, અજ્ઞાનમાં છીપલી ચાંદી દેખાય છે, અજ્ઞાનમાં જમીન ઉપર મરુભૂમિમાં તમને મૃગ જળ દેખાય છે. પછાડ હાથ હાથ ભીનો થશે નહીં, કારણ કે મૃગ જળ દેખાય છે છતાં નથી. એમ જીવાત્મા દેખાય છે નહીં. જેમ હૃદયમાં ગુફામાં તેમ જીવાત્મા પણ ત્યાં જ છે. જેમ એક દેહરૂપી વૃક્ષ ઉપર બે પક્ષી બેઠા હોય, એક પક્ષી આત્મા અને એક પક્ષી આત્મા અને એક ભોગતા જીવ, સાક્ષી અને ભોગતા બે છે, છતાં બંને નિત્ય છે. એક વૃક્ષ ઉપર બે પક્ષી, આ તમારું શરીર એક વૃક્ષ છે અને એક તમારા શરીરરૂપી વૃક્ષ ઉપર બે પક્ષી છે. અને એક છે ને, એ કહે છે હું ભોગ કરું છું, હું ભોગતા છું. અને એ જ પાછું એમ કે હું કરતા પણ છું, અહમ કરતા અહમ ભોગતા, એવું જે માને છે જીવાત્મા. અને એક છે ને, એને સાક્ષી ભાવે જોયા કરે છે. તું ભોગ કરે છે કર, મારે કઈ લેવા દેવાની. તું મર્ડર કરે છે કર, મારે કઈ લેવા દેવાની. તું કોઈને પાણીમાં ડૂબતો બચાવે છે બચાય, મારે કઈ લેવા દેવાની. જુઓ, સાપના પિંજરામાં તમે હાથ નાખો અને તમને ખબર ના હોય અને સાપ કરીને તમે મરી જવાના હોય, આત્માને ખબર છે તમે તો રોકશે નહીં. નાખો હાથ, અગ્નિમાં હાથ નાખો છે, નાખો, બળવા દો, આત્મા રોકશે નહીં. તમે કોઈનું મર્ડર કરશો તો આત્મા વચ્ચે નહીં આવે. અને તમે કોઈને લાખ રૂપિયાનું દાન કરવા જશો ને તો એ આત્મા એવું નહીં કે ના આપશો, સાક્ષી. એટલે એક જ વૃક્ષ ઉપર બે પક્ષી બેઠા હોય, દ્વા સુપર્ણા સયુજા સખાયા સમાનમ વૃક્ષમ ઉપનિષદ ભણો તો બધું ખબર પડે. એક ઝાડ એટલે શરીર એક ઝાડ છે, એનામાં જીવાત્મા પણ છે અને પરમાત્મા પણ છે. પણ જે જીવાત્મા છે કર્મનો કરતા છે અને ભોગતા પણ છે. જ્યારે પેલો આત્મા બેઠો બેઠો બીજું પક્ષી જોયા કરે છે, એ કઈ કરે નહીં સાક્ષી. જેમ અમ્પાયર સાક્ષી ભાવે જોયા કરે, ફિલ્ડરને ફિલ્ડિંગ કરવા દે, બેટ્સમેન હોય બેટિંગ કરવા દે, બોલર હોય બોલિંગ કરવા દે, પોતે કઈ કરે નહીં. એટલે સાક્ષી આત્મા અને એક છે ભોગતા જીવ. સાક્ષી જીવ, સાક્ષી અને ભોગતા બે છે, છતાં બંને નિત્ય છે. એટલે મારે એટલું જ કહેવાનું છે, બે પક્ષી છે જીવાત્મા અને આત્મા, બેમાંથી કોઈ મરતું નથી. અને કોઈ મરતું નથી એટલે કોઈનો જન્મ થાય નહીં. અને આપણે ભ્રાંતિમાં વર્ષગાંઠ ઉજવી ઉજવી અને હેઠા પડીએ. જીવાત્મા સતત સાતત્ય જાળવનાર પ્રવાસી છે. જો મૃત્યુમાં જીવ નષ્ટ ન થાય, મરે નહીં, તો જન્મે પણ નહીં. જો જીવાત્મા તો મરતો નથી ને, ખબર પડી ગઈ ને, જીવાત્મા તો આગળ જાય છે ને, મનસ્ષ્ટાની ઇન્દ્રિયાની એ સિદ્ધાંત પ્રમાણે, તો મર્યો નહીં તો જીવાત્મા મર્યો નહીં તો જન્મે કેવી રીતે? પણ આપણે માની બેઠા છે કે જન્મ છે જન્મ છે, વર્ષગાંઠથી વર્ષગાંઠ
ઉજવો 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 આનંદો આનંદો, એવું કર્યું તો મોત થાય ત્યારે મરો મરો, રૂવો રૂવો, રુદ્ર છાતિયા ફૂટો. પણ જન્મ્યો જ નથી એવું માનશો ને તો દુઃખ નહીં થાય મરવાનું. જેમ નદી સતત પ્રવાહમાં હોય અને ઓવારા કે કિનારા બદલે, એથી નદી જન્મતી નથી અને ઓવારાથી ખસીને આગળ જાય તો નદી મરતી નથી. નવા ઓવારાને પકડી નદી જન્મતી નથી. આ સત્યનું જ્ઞાન તમને આપવામાં આવે છે આવા ગ્રંથો દ્વારા જ. બ્રહ્મ ચૈતન્ય સર્વ ચૈતન્યવંતા પ્રાણીઓમાં છે. પ્રાણીનું ચૈતન્ય તમે તેમનું પ્રાણીનું ચૈતન્ય એમનું સ્વતંત્ર નથી. વન્સ અગેન, પ્રાણીઓનું ચૈતન્ય એમનું સ્વતંત્ર નથી. જેમ પાણીની ગરમી સ્વતંત્ર નથી, આ સ્ટીલ ગ્લાસની જે ગરમી હતી એ સ્વતંત્ર નથી, એ અગ્નિની હતી, એમ આત્માનું ચૈતન્ય આ વૃક્ષમાં ને પર્વતમાં ને માણસમાં ને ભૂચર ખેચર જળચર બધામાં. જેમ જળ પદાર્થોને આત્મા અસ્તિત્વ એટલે સત પ્રદાન કરે, એમ ચેતન પ્રાણીઓમાં ચેતનતા સ્ફૂર્તિ પ્રદાન કરે, અવેરનેસ ઓર કોન્શિયસનેસ પ્રદાન કરે. જેમ ગરમ પાણી દઝાડે છે, દઝાડવું પાણીનો ધર્મ નથી પરંતુ અગ્નિના સંપર્કથી ઉષ્ણતાનો ધર્મ ઉછીનો લઈ અને પાણી દઝાડે છે, એમ પ્રાણીઓમાં આત્માના સંસર્ગથી જ ચેતનતા વર્તાય છે. એક અઠવાડિયું ચાલે એટલો શ્લોક છે, પણ કમનસીબે તોય મેં હું 10 મિનિટ મોડો આવ્યો તો એટલે 10 મિનિટ વધારે લઈ અને તમારી સાથે વાત કરી. થોડુંક થોડુંક જો સમજ પડી જાય તો આપનું કલ્યાણ થઈ જાય. પરમાત્મા તમને સૂક્ષ્મ બુદ્ધિ પ્રદાન કરે કે જેથી કરીને ઉપનિષદના રહસ્યો આપ હૃદયસ્થ કરી શકો અને તાત્પર્ય શિલાલેખની જેમ હૃદયમાં ઉતરી શકો એવી શક્તિ અને ભક્તિ ભગવાન તમને આપે એવી પ્રાર્થના સાથે મારી વાણીની વિરામ આપું છું. જ્યારે ફરી મળીશું આના આ શ્લોકમાં, હજુ તો આપણે પહેલી લાઈને જ ભણાઈ નથી, તો આગળની વાત રજૂ કરવામાં આવશે. અસ્તુ, શાંતિ પાઠ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.